મુંબઈના એન્ટિલિયા કેસમાં કાર માલિક મનસુખ હિરેના મોતના મુદ્દે હવે 12 કલાકની પૂછપરછ બાદ એનઆઈએની ટીમે પોલીસ અધિકારી સચિન વજેની ધરપકડ કરી છે. એનઆઈએ ષડયંત્ર વિસ્ફોટક મુદ્દે બેદરકારી, ધમકી આપવા સહિતના ગુના નોંધાયા. મૃતક મનસુખ હિરેના પરિવારની પણ એનઆઈએ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. મૃતક મનસુખ હિરેની પત્નીએ વજે પર હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. મુંબઈના એન્ટિલિયા કેસ કે જેમાં કાર માલિક મનસુખ હિરેના મોત મુદ્દે 12 કલાક સતત પોલીસ અધિકારી સચિન વજેની પૂછપરછ કરવામાં આવી અને 12 કલાકની તેમના આ રિમાન્ડ પછી તેમની ધરપકડ કરવામાં આવી છે. એસોસિએટ એડિટર નીરુ ફોનલાઈન પર જોડાયેલા છે. નીરુ, સમગ્ર કેસ મામલે 12 કલાક પોલીસ અધિકારીની પૂછપરછ થઈ, કોઈ ક્લેરિટી આ કેસમાં? હું આપને જણાવી દઉં, સચિન વાઝેના વિરુદ્ધમાં જેની ધરપકડ કરી, જે સેક્શન જે તમામ ધારા લગાવવામાં આવી છે તેમાં ક્રિમિનલ કોન્સ્પિરસીની ધારા છે 120D, 286, 465, 473, 506(2). આ તમામ ક્રિમિનલ કોન્સ્પિરસીની અગેન્સ્ટમાં તમામ ધારાઓ છે. ગઈકાલે સવારે 11 વાગ્યાથી તેમની પૂછપરછ ચાલી રહી હતી. રાત 11:50 સુધી તેમની પૂછપરછ કરવામાં આવી, ત્યારબાદ એનઆઈએ તરફથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. સવારની અત્યારની જો વાત કરીએ તો સચિન વાઝેને એનઆઈએ તરફથી મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવશે. ત્યારબાદ એક સ્પેશિયલ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવશે અને એનઆઈએ તેમની રિમાન્ડની માંગણી કરવાના છે કોર્ટ પાસેથી. અને આ મામલે સાયમલ્ટેનિયસ એટીએસની પણ તપાસ ચાલુ છે. એટીએસ અત્યાર સુધી 17 લોકોની પૂછપરછ કરી ચૂક્યા છે, તેમના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી ચૂક્યા છે. હિરેન મનસુખની જે હત્યા થઈ છે, તેમના ભાઈ, તેમના બેન, તેમના પરિવારના તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. હવે જોઈ રહ્યું કે આખરે પૂરી તમામ જે કેસ છે, એન્ટિલિયામાં 25 ફેબ્રુઆરીએ જે ગાડી મળી આવી હતી સ્કોર્પિયો એક્સપ્લોસિવ, તેમાં તમામ વિસ્ફોટક રાખેલા, તે તમામ મામલે અત્યારે સચિન વાઝેની એનઆઈએ તરફથી ધરપકડ કરવામાં આવી છે. હવે આગળ આશા થાય છે આમાં એ જોવું ખૂબ વધારે મહત્વપૂર્ણ રહેશે. બિલકુલ નીરુ, આભાર આ તમામ માહિતી અને પૂરી પરિસ્થિતિનો ચિતાર આપવા બદલ. તો 12 કલાકની સતત પૂછપરછ થઈ, અધિકારી સચિન વજે અને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. મૃતક મનસુખ હિરેના પરિવારની પણ હવે એનઆઈએ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.